મહીસાગર જિલ્લાના કરાણા તાલુકાના નાના ભાગલેના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર, તેમજ રસ્તાની સુવિધા ન હોવાથી મતદાન બુથ પર બંધ રાખવાનો ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે ઉગ્ર વિરોધ. કડાણા તાલુકાના નાના ભાગલે ગ્રામજનો દ્વારા મતદાન બુથ સુધી જતો રસ્તો 2 કિલોમીટર જેટલો એકદમ ખરાબ હોવાના કારણે ગ્રામજનો કરી રહ્યા છે ચૂંટણીનો બહિષ્કાર. આઝાદીના આટલા વર્ષોથી રજૂઆત કરવા છતાંય રસ્તો ન બનતા મતદારો હવે મતદાન નહીં કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. રસ્તા માટે અમે વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છીએ, પણ અમારી રજૂઆત એક કાને સાંભળવાની અને બીજી કાને કાઢી નાખવાની તેવું નેતાઓ દ્વારા પણ તેમજ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. પંચાયતમાં પણ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમારી રજૂઆત માત્ર પંચાયતના ચોપડે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. આમ ચૂંટણી ટાણે પણ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા મત લેવા માટે પણ મોટા મોટા આશ્વાસન અને મોટા મોટા સપનાઓ પણ બતાવવામાં આવે છે, તે પણ માત્ર ને માત્ર પોતાના જીત માટે જ ખોટા વચનો આપવામાં આવે છે. જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા મતદાન બુથને પણ બરાબર પૂર્વક બંધ કરીશું તેવી પણ ચીમકી આપી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, મહીસાગર. સાહેબ નમસ્કાર. આ અમારે નાના ભાગળિયા તંત્ર છે, બૂથનું નાના ભાગળિયા તંત્ર છે, અને આ રસ્તો અમારે ખાતો બસ સ્ટેન્ડ છે નાના ભાગળિયા જઈ રહેલો છે, અને બૂથનો રસ્તો છે. લોકોને બહુ તકલીફો પડી રહેલી છે આજકાલ, અને આ તંત્રની બેદરકારીને કારણે અમે આ લોકોને અમે ઘણી રજૂઆતો કરી છે તાલુકામાં, સરપંચોને, ડેલિગેટોને, દરેક પક્ષને અમે રજૂઆત કરવા છતાંય અમારી આ વાત કોઈ કાને સાંભળતું નથી. તો લોકોને એટલી બધી તકલીફ પડી રહેલી છે કે અમારે કોકને ડિલિવરી કેસ હોય, 108 વાળો રસ્તા ઉપર ઊભો રહે, હાઈવે ઉપર ઊભો રહે, અને 2 કિલોમીટર અમારે કોઈ પણ માણસને ઘરે લઈને ચાલતા લઈને જવી પડે છે. અત્યારે તો રસ્તામાં શું થઈ જાય, કોની જવાબદારી કરશે? આ સરકારની જવાબદારી, કોઈ સરકારી તંત્રવાળી કોઈ પણ ગાડી અંદર નથી આવતી અમારે આ રસ્તામાં. તો આટલી બધી બેદરકારી, અમારે લોકોને આટલી બધી તકલીફ પડી રહેલી છે, છતાંય કોઈ તંત્ર, સરકારી તંત્ર કોઈ અમારે સામુ ગરીબ પરિવારને, ગરીબ લોકોને કોઈ સાથ નથી આપતું. અને અમે આ લાસ્ટમાં આ ચૂંટણી આવી રહેલી છે સાહેબ, ચૂંટણીનો બહિષ્કાર કરીશું, અને 100% બહિષ્કાર થશે. અને અમારો રસ્તાની અમને બીજી કોઈ તકલીફ નહીં, પણ આ રસ્તાની તકલીફ અમને દૂર કરી આપો તો અમારે બીજી કોઈ રજૂઆત નથી. અને આગળને જે રજૂઆત થશે, અમે ઘણે થાકી ગયા છે સાહેબ, અને બધા આદિવાસીથી બધી વંચિત છે આ પ્રજા, અને આ રસ્તાનું થોડુંક જોવો, આ સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માટે આ અમારો અભિપ્રાય છે, અને તમે પહોંચાડો અમારા તરફથી આ ગામનો, એટલે આ રસ્તો જલ્દી થઈ જાય એના માટે. સોના માલીવાડ, કલ્પેશભાઈ મણીલાલ. ખાટલાથી પ્રાથમિક શાળા સુધીનો રસ્તો હે, બુથનો રસ્તો હે, વારંવાર ગ્રાન્ટ આવે હે, બારોબાર જતી રહે, વચ્ચે આરસીસી મંજૂશો,
ખાટવાથી પ્રાથમિક શાળા સુધી કરવાનો રસ્તો હતો અને અગાઉના સરપંચે વિજયભાઈ સરપંચ હતા વિજયભાઈ માજીવાડ અને ડેપોટી સરપંચ ભરતભાઈ વાલાભાઈ એમણે આ રસ્તાનું કામ 50 મીટર કર્યું અને પછી રસ્તો પૂરો કરી દીધો અને પછીથી કામ આગળ કર્યું નહીં અને કેનાલના અધિકારીઓએ આરસીસી કરાવી પણ બગસ કોન્ટ્રાક્ટરોને કરી અને આ કેનાલ લીકેજ થાય અને રસ્તાની એવી હાલત છે કે 108 બોલાવે પોલીસ બોલાવી જાય ગમે તે કરવું હોય તો આ થતું નથી પોલીસની ગાડી આવતી હવે અધિકારીઓ તો ગમે હવે ચૂંટણી આવે એટલે અધિકારીઓ હવે કિચડમાંથી ને બૂથ સુધી પહોંચી જાય 108 વાળો રોડ સુધી ને છે નહીં ઉતરે એવી અમારી સમસ્યાઓ અહીં આ રસ્તા રજૂઆત વારંવાર કરવામાં આવી છે વચ્ચે એમ કહે કે 2 લાખ રૂપિયા મેટલના મંજૂર છે એ મેટલના પૈસા મંજૂર છે ડાયરેક્ટ જતા રહ્યા કણી વાપરા એ ખબર છે એ 4 મહિના પહેલાની વાત છે એટલે 1951 આ સુધીમાં આ રસ્તા પર ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યો છે અમે પેલા ઝાલ હગવાળા વાક કાકો એમ કહેતા હોય કે હું ડામ્બર મંજૂર કરી દીધો એ ડામ્બર નહીં છો આરસીસી થતું અને કોઈ રસ્તો પાકો નથી થતો તો હવે તમારે શું કરવાનો વિચાર હવે અમે એવું કરવાના કે આ બુથ જ બંધ રહેવું જોઈએ આ બુથ ઉપર ગમે તો બીજા બુથ કરી અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર છીએ આ ચૂંટણીનો બહિષ્કાર અમારા માટે અમે બધા સંમત છીએ આખું ગામ સંમત છે બરાબર શું નામ માજીવાડ ખુમાભાઈ અર્જનભાઈ હા સાહેબ અમારે આ ખાતવા સ્ટેન્ડથી 1 કિલોમીટર દૂર 1-8 ધોરણની શાળા છે અને રસ્તો એકદમ ખરાબ છે 1951-52 થી ચૂંટણી બુથ આવેલું છે પણ હજુ સુધી રસ્તો કોઈ પણ સરકારે કર્યો નથી બરાબર તો શું તકલીફ પડે અમારે તકલીફ છે સાહેબ ભાઈ રાતે કોઈ ડિલિવરી બેન હોય તો કઈ રીતે લઈ જવું સાઈડમાં કેનાલ છે કેનાલનું પાણી પણ લીકેજ થાય અને રસ્તો હાવ બિલકુલ ભંગાર છે એટલા માટે અમે વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ આજ સુધી આ રસ્તાનું નિરાકરણ આવેલું નથી બરાબર કોને કોને રજૂઆત કરેલી છે તમે તાલુકા પંચાયતમાં સરપંચ સભ્યો તાલુકા પંચાયત સરપંચ સભ્યો દરેક આ રસ્તાથી વાકેફ છે બરાબર તો એ લોકોનું શું કહેવું છે થઈ જશે એમ કી સાહેબ બરાબર તો તમારે આ રસ્તો ના થાય તો પછી શું આગળ તમે કરવાના છો મતદાનનો બહિષ્કાર થાય છે હું બીજું થાય બરાબર શું નામ તમારું માલીવાડ કાનજીભાઈ અજમલભાઈ